નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છું તીર સમાચાર દર્શક મિત્રો વાત કરીશું છોટાઉદેપુર નગર ભાજપ યુવા મોરચાની સરાહનીય કામગીરીની કહેવાય છે કે રક્તદાન એ મહાદાન છે અને મહાદાન કરવાનું કાર્ય કરી રહ્યા છે છોટાઉદેપુર ભાજપ યુવા મોરચાના કાર્યકરો છોટાઉદેપુર ભાજપ યુવા મોરચા દ્વારા નગરના ગાયત્રી શક્તિપીઠ સંકુલમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર એ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાના અઢળક દર્દીઓ છે કે જેઓને અવારનવાર અને વારંવાર લોહીની જરૂરિયાત ઊભી થાય છે કેટલાક દર્દીઓને તો નિયમિત લોહી ચડાવવું જ પડે છે સાથે પંથકની પ્રસૂતાઓ સહિતના અન્ય લોહીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ થઈ શકે તે માટે બ્લડ બેન્કમાં પણ લોહીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવો જરૂરી છે અને તેના માટે પૂરતા બ્લડ ડોનર હોવા પણ જરૂરી છે ત્યારે લોકોના જીવ બચાવવા અને સ્વાસ્થ્ય માટે સમયસર જરૂરી લોહી ઉપલબ્ધ થઈ શકે તેવા ઉદ્દેશ્યથી નિયમિત બ્લડ ડોનેશન કેમ્પ થકી જ બ્લડ બેંકમાં લોહીની ઉપલબ્ધતા શકે છે અને એટલે જ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આ સામાજિક અને ઉમદા કાર્યને પરિણામલક્ષી બનાવવાના હેતુસર સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી છોટાઉદેપુર ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા નગરના ગાયત્રી શક્તિપીઠ સંકુલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા પુરુષ અને મહિલા કાર્યકરોએ રક્તદાન કરી પોતાની સામાજિક રાજકીય અને નૈતિક જવાબદારી નિભાવી છે યુવા કાર્યકરોને પ્રોત્સાહિત કરવા અને રક્તદાન શિબિરને સફળ બનાવવા છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં સો જેટલા યુનિટ બ્લડનું દાન કરવામાં આવે તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે ભાજપ યુવા કાર્યકરોની સાથે સાથે નગરના અન્ય નાગરિકો પણ આ મહાદાનમાં પોતાનું યોગદાન આપે તે માટે યુવા મોરચાના મહામંત્રી રાહુલ ઠક્કરે અનુરોધ કર્યો છે આજ રોજ છવ્વીસ છ બે હજાર બાવીસના રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનું કેમ્પનું એક આયોજન કર્યું હતું જે ગાયત્રી મંદિર છોટાઉદેપુર રાજપૂત ફળિયા ખાતે રાખેલું જેમાં રોજ મેં બ્લડ ડોનેશન કર્યું બ્લડ ડોનેટ એટલા માટે કરવાનું કે જેના દ્વારા કોઈ જીવને આપણે બચાવી શકીએ એમને બ્લડ ઘણીવાર જરૂર પડતી હોય આપણા જિલ્લામાં તો સિકલ સેલને એવા ઘણા એનેમિક પેશન્ટ જોવા મળતા હોય જેમને બ્લડની ખૂબ જરૂર પડે તો આવું એક આયોજન યુવા મોરચા દ્વારા કરવામાં આવેલું તો લોકોને મારી વિન નમ્ર વિનંતી છે કે તમે બી બ્લડ ડોનેટ કરો અને લોકોના જીવ બચાવો આભાર હું રાહુલ ઠક્કર યુવા મોરચા મહામંત્રી છોટાઉદેપુર નગર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો